મંગળવારે એસએસસીનું પરીક્ષાનું પરિણામ જાહેર થતાં નસવાડી જિલ્લાનું એસએસસીનું પરિણામ 64.72% આવ્યું છે, જેમાં 57 વિદ્યાર્થીઓ એ ગેડમાં અને 649 વિદ્યાર્થીઓ એ ટુ ગેડમાં પાસ થયા હતા. જોકે નસવાડી જિલ્લો ગુજરાત રાજ્યમાં 5મા ક્રમે રહ્યો છે. નવસારી જિલ્લામાં એસએસસીની પરીક્ષામાં કુલ 18,778 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જેમાંથી 18,527 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા, જે પૈકી 11,991 પાસ થયા હતા. ઉપસ્થિત વિદ્યાર્થીઓમાંથી 57 વિદ્યાર્થીઓ એ વન ગ્રેડમાં પાસ થયા હતા, જ્યારે 649 વિદ્યાર્થીઓ એ ટુ 1,371 વિદ્યાર્થીઓ, બી વન 2,447 વિદ્યાર્થીઓ, બી વન 3,775 વિદ્યાર્થીઓ, સી વન 3,231 વિદ્યાર્થીઓ, સી ટુ 462 વિદ્યાર્થીઓ ડી ગ્રેડમાં પાસ થયા હતા. નવસારી જિલ્લાનું ચાલુ વર્ષનું પરિણામ ગત વર્ષ કરતાં ઓછું આવ્યું છે, તેમાં એ વન ગ્રેડ અને એ ટુ ગ્રેડમાં પાસ થનાર વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. જિલ્લામાં કેન્દ્રવાર પરિણામ જોઈએ તો સૌથી વધુ પરિણામ મોટી વલસાડ કેન્દ્રનું આવ્યું છે. વાસંદા કેન્દ્રનું પરિણામ 85.3%, જ્યારે બીજા ક્રમે વાસંદા કેન્દ્રનું 80.4% આવ્યું છે, જ્યારે ત્રીજા ક્રમે નવસારી કેન્દ્રનું 79.20% પરિણામ આવ્યું છે. જિલ્લામાં 26 કેન્દ્રો પૈકી 9 કેન્દ્રના પરિણામમાં વધારો થયો છે, જ્યારે 16 કેન્દ્રોના પરિણામમાં ઘટાડો જોવા મળ્યો છે. નવસારી તાલુકાના વિગામ ગામે રહેતી અને ડિવાઇન પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરતી માનસી પટેલ નવસારી જિલ્લામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે. માનસી દિવસ દરમિયાન સારા સમય બાદ પણ 4-5 કલાક સુધી અભ્યાસ કરતી હતી, તેમાં સારાના રજા બાદ દિવસ દરમિયાન 10-12 કલાક સુધી તેનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા અને તેના સપના સાકાર કરવા અભ્યાસ કરી રહી હતી. મધ્યમ વર્ગના પરિવારમાંથી આવતી માનસી પટેલ ડૉક્ટર બનવામાં રસ ધરાવે છે. તેણીને લોકોની સારવાર કરી સેવા કરવાની ઈચ્છા ધરાવે છે. હિતેશ અધેરા, ZSTV નવસારી. પટેલ માનસી હર્ષદભાઈ. દસમામાં જ્યારે શાળા સ્ટાર્ટ થઈ ત્યારે હું રોજ જેટલું પણ ચલાવે, કોઈ પણ સબ્જેક્ટમાં જેટલું પણ ચલાવે તેટલું ઘરે જઈને રીડિંગ કરતી, અને પછી એનું લખતી, એટલે રાઇટિંગ પ્રેક્ટિસ પણ કરતી, અને રોજના 4-5 કલાક વાંચતી, અને જ્યારે રવિવાર હોય ત્યારે 8-10 કલાક વાંચતી, અને જ્યારે એક્ઝામ હોય ત્યારે તો જેટલું સિલેબસ હોય તેટલું વાંચવાનું જ, અને પછી લાસ્ટમાં તો મેં ઘણા પેપર પણ લખ્યા છે. હું જ્યારે વાંચીને કંટાળી જાઉં ત્યારે હું મારા માતા પિતા સાથે વાત કરું, કે તો પછી યુટ્યુબ પર કઈ પણ વિડીયો જોઈ લઉં. હા, હું સ્કેટિંગ પણ કરું છું અને પિયાનો પણ વગાડું છું. હું બાયોસ્ટ્રીમ લઈને મેડિકલમાં જવા માંગુ છું અને ડૉક્ટર બનીને લોકોની સેવા કરવા માંગુ છું. છોકરી માનસી પટેલ જે સ્કૂલ દરમિયાન 4-5 કલાક વાંચન હતું, રજાના દિવસોમાં 10-12 કલાક વાંચન હતું, ને જ્યારે એ કંટાળી જાય ત્યારે એમને એને ગીતારનો શોખ હતો, ગીતાર વગાડી લેતી હતી, બાકીના ટાઈમમાં એ કેસીઓ વગાડી લેતી હતી, ને એ તેનું એને 96.3% મેળવ્યા છે, ને ભવિષ્યમાં એ પ્રગતિ કરે એ મારી આશા છે. આપ જાણો છો તે પ્રમાણે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 10મું પરિણામ જાહેર થયું. સમગ્ર રાજ્યમાં ગણિત વિષય દ્વારાનું રિઝલ્ટ જે છે એ સૌથી ઓછું છે, અને વિદ્યાર્થીઓને રીતસરના જાણે રડાવ્યા હોય તેવું છે. પણ આ સમયમાં પણ નવસારી જિલ્લો જ્યારે રાજ્યના 5મા નંબરનું પરિણામ પ્રાપ્ત કરે, આદિવાસી જિલ્લામાં સૌથી પ્રથમ જિલ્લો એવો છે જે મહાનગરો પછી તરત જ જેણે પરિણામ પ્રાપ્ત કર્યું છે, તે બદલ મને ખરેખર અમારા નવસારી જિલ્લાને ગૌરવ પ્રાપ્ત થયું છે. નવસારીમાં કુલ 18,778 વિદ્યાર્થીઓ નોંધાયા હતા ધોરણ 10મા. તે પૈકી 18,527 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી, જેમાંથી 11,991 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા, અને રાજ્યનું પરિણામ 60.64% જાહેર થયું છે. તેની સામે નવસારીએ 64.72% પરિણામ પ્રાપ્ત કર્યું છે અને 5મો નંબર રાજ્યમાં પ્રાપ્ત કર્યો છે. જિલ્લાની 90% ઉપર રિઝલ્ટ પ્રાપ્ત કરનારી 38 જેટલી શાળાઓ છે, કુલ 200 શાળાઓ છે, તે પૈકી 38 જેટલી શાળાઓએ 90% ઉપર પ્રાપ્ત રિઝલ્ટ કર્યું છે, અને 100% રિઝલ્ટ પ્રાપ્ત કર્યું હોય તેવી આ નાના સરખા નવસારી જિલ્લામાં 10 શાળાઓ છે. રાજ્યના 1671 વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે, જેમાં નવસારી જિલ્લાએ એ વનમાં 57 વિદ્યાર્થીઓ આપ્યા છે. રાજ્યના ટોપમાં કહી શકાય તેવા વિદ્યાર્થીઓમાં એક નવસારીની વિદ્યાર્થીની
પટેલ માનસી ડિવાઇન સ્કૂલ જેણે 578 માર્ક મેળવ્યા છે અને 99.99 પીઆર છે. મને વિશ્વાસ છે કે રાજ્યમાં એનો નામાંકિત નંબર હશે અને જિલ્લામાં પણ હજુ રિઝલ્ટ આવવાનું ચાલુ છે, છતાં પણ એવું લાગે છે કે 99.99 પીઆર સાથે એ ડિવાઇન સ્કૂલની એ વિદ્યાર્થીની કદાચ જિલ્લામાં પ્રથમ પણ હોઈ શકે. તો આ રીતે સમગ્ર રાજ્યમાં નવસારી જિલ્લાએ ડંકો વગાડ્યો છે, પાંચમો ક્રમ પ્રાપ્ત કરી. આદિવાસી એ પાછળ નથી રાજ્યમાં કોઈપણથી, એ બિન આદિવાસી જિલ્લાઓથી પણ કમ નથી, તે પુરવાર કર્યું છે શિક્ષકોની સખત મહેનત. દર શનિવારે લેવામાં આવનારા યુનિટ ટેસ્ટ, જે રાજ્યમાં પહેલું જૂન મહિનાથી શરૂઆત કરવામાં આવી હતી, શિક્ષકોની મહેનત, આચાર્યોનું માર્ગદર્શન અને અમારી આખી જે ટીમ દ્વારા જે સતત જૂથ વિભાજન કરી એ બી અને સી વિદ્યાર્થીઓનું જૂથ પાડીને મહેનત કરવાની જે પદ્ધતિ છે તેના દ્વારા મને લાગે છે આવા વાવાઝોડામાં, ગણિતનું જે વાવાઝોડું આવ્યું અઘરા પેપરનું, તેમાં પણ અમારું નવસારી જિલ્લો અવ્વલ ટકી રહ્યો છે તેનો મને ખૂબ જ ગૌરવ છે. મારી સમગ્ર જિલ્લાના શિક્ષકોને, આચાર્યોને, સંચાલકોને હું ધન્યવાદ.